ચાલો જોઈએ કે આપણે તૃતીયાંશ કરી શકીએ છીએ કે નહીં અને જો તમને લાગે છે કે તમે તે કરી શકો તો વિડીયો અટકાવીને પ્રયત્ન કરી જુઓ જુઓ કે બંનેના છેદ અલગ છે આમ જો છેદ સમાન ન હોય તો સીધી બાદબાકી થઈ શકે નહીં માટે પહેલા તો બંનેના છેદ સમાન બને તે રીતે લખીએ પણ આપણે તે કઈ રીતે જાણીએ કે સમાન છેદ શું હશે તે ત્રણ અને પાંચ નો સામાન્ય અવયવી હોય એટલે કે તે ત્રણ અને પાંચ નો લઘુત્તમ સામાન્ય અવયવી હોય તો તેની ગણતરી કઈ રીતે કરીએ આપણે બંને માંથી મોટી સંખ્યા વડે શરૂઆત કરીએ જે પાંચ છે હવે પાંચના અવયવી વિશે વિચારીએ અને જોઈએ કે પાંચનો કયો અવયવી ત્રણ નો પણ અવયવી છે પાંચ એ ત્રણ વડે વિભાજ્ય નથી પાંચનો બીજો અવયવી દસ પણ ત્રણ વડે વિભાજ્ય નથી પંદર એ ત્રણ વડે વિભાજ્ય છે થાય માટે આ બંને અપૂર્ણાંકને એ રીતે ફરીથી લખીએ જેથી બંનેના છેદમાં પંદર મળે તે રીતે લખવું હોય તો ચાર તૃતીયાંશને કઈ રીતે લખાય છેદમાં ત્રણ પરથી પંદર મેળવવા આપણે તેને પાંચ વડે ગુણવું પડે આમ જો છેદને પાંચ વડે ગુણવું પડે તો અંશને પણ પાંચ વડે ગુણવું પડે જેથી અપૂર્ણાંકની કિંમતમાં કોઈ ફરક પડે નહીં તો અંશને પણ પાંચ વડે ગુણવું પડે જેથી અપૂર્ણાંકની કિંમતમાં કોઈ ફરક પડે નહીં ચાર ના પાંચ ગણા કરવાથી આપણને મળે વીસ આમ ચાર તૃતીયાંશ અને વીસ પંદર ની કિંમત સરખી જ થાય સરખી જ થાય હવે એક પંચમાંશ ને કઈ રીતે લખીએ જેથી છેદમાં પંદર મળે આમ છેદમાં મૂકીએ પંદર છેદમાં પાંચ પરથી પંદર મેળવવા ત્રણ વડે ગુણવું પડે હવે જો છેદને ત્રણ વડે ગુણીએ તો અંશને પણ ત્રણ વડે ગુણવું પડે આમ એક ગુણ્યા ત્રણ બરાબર ત્રણ આમ ચાર તૃતીયાંશ ઓછા એક પંચમાંશને ફરીથી લખીએ વીસ પંદર અંશ ઓછા ત્રણ પંદર અંશ હવે ખૂબ જ સરળ થઈ ગયું તેની કિંમત શું મળે જે પણ મળશે તે પંદર અંશમાં મળશે જુઓ વીસ પંદર છે અને તેમાંથી ત્રણ પંદર અંશ કાઢી નાખીએ તો આપણી પાસે રહે સત્તર પંદર સંખ્યા સ્વરૂપે લખવું હોય તો પંદર એકા પંદર અને શેષ વધે બે આમ તે લખાય એક પૂર્ણાંક બે પંદર અંશ ચાલો બીજું ઉદાહરણ જોઈએ સાત દશાંશ ઓછા પાંચ અષ્ટમાંશ તમે પહેલા વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરો પહેલા જોયું તેમ આ બંનેમાં પણ છેદ અલગ છે બંનેમાં સમાન છેદ મળે તે રીતે ફરીથી લખીએ જેથી આપણે તેની કરી શકીએ હવે કહો કે દસ અને આઠ નો સામાન્ય અવયવી કયો મળે સૌથી નાનો સામાન્ય અવયવી તે માટે છેદમાં બંનેમાંથી જે મોટી સંખ્યા હોય તેના અવયવી જોઈએ અને ત્યારબાદ શોધીએ કે કયો અવયવી છેદમાં આપેલ બીજી સંખ્યા એટલે કે આઠ વડે વિભાજ્ય છે દસ એ આઠ વડે વિભાજ્ય નથી વીસ પણ નથી ત્રીસ પણ નથી ચાલીસ એ આઠ વડે વિભાજ્ય છે ચાલીસ એ દસ નો અવયવી છે અને આઠનો પણ અવયવી છે આમ ચાલીસ એ દસ અને આઠ નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા છે માટે આ બંને અપૂર્ણાંકને આપણે એ રીતે લખીએ કે બંનેના છેદમાં ચાલીસ મળે તેથી કોઈ સંખ્યાના છેદમાં ચાલીસ ઓછા બીજી કોઈ સંખ્યાના છેદમાં ચાલીસ હવે સાત દશાંશ ને કઈ રીતે લખીએ જેથી છેદમાં ચાલીસ મળે જુઓ છેદમાં દસ પરથી ચાલીસ મેળવવા ચાર વડે ગુણાકાર કર્યો માટે અંશમાં જે સાત છે તેને પણ ચાર વડે ગુણવું પડે સાત ચોક અઠ્યાવીસ આમ સાત દશાંશ અને અઠ્યાવીસ ના છેદમાં ચાલીસ બંને સમાન છે આજ ક્રિયા બીજા સાથે પણ કરીએ છેદમાં પરથી મેળવવા વડે પડે માટે અંશમાં જે છે તેને પચીસ આમ સાત દશાંશ ઓછા પાંચ અષ્ટમાંશ એ અઠ્યાવીસ ના છેદમાં ચાલીસ ઓછા પચીસ ના છેદમાં ચાલીસ જેટલા જ થશે હવે સરળતાથી ગણતરી થઈ શકે જે જવાબ મળશે તે કોઈ સંખ્યાના છેદમાં છેદમાં ચાલીસ માંથી પચીસ ના છેદમાં ચાલીસ બાદ કરતા બાકી રહે ત્રણ ના છેદ ચાલીસ અઠ્યાવીસ ઓછા પચીસ બરાબર ત્રણ આમ અઠ્યાવીસ ઓછા ચાલીસ ઓછા પચીસ ના છેદ ચાલીસ બરાબર ત્રણ ના છેદમાં ચાલીસ